સુરેન્દ્રનગરના થાનમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં વિરોધ થયો. ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાના વિરોધમાં નારેબાજી કરી. ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવ્યો. સ્નેહમિલનમાં ચોટીલાના ધારાસભ્ય પણ હાજર હતા. તો સુરેન્દ્રનગરના થાનમાં આપા દ્રશ્યો જોયા છો. અચાનક લોકો ઉભા થયા અને નારેબાજી કરવા લાગ્યા, જોકે પોલીસ પણ ઉપસ્થિત હતી અને આ સમગ્ર મામલો થાળે પાડ્યો. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયદેવ ફોનલાઇન પર જોડાયા છે. જયદેવ, શું વધુ માહિતી? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં થાન તાલુકો આવેલો છે, તો થાન તાલુકાના થોરડા ગામે ભાજપને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા કાળા વાવઠા ફરકાવીને રૂપાલાના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધના સૂર ઉઠ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને જયારે ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે, ઝાલાવાડની શરૂઆતથી જ રૂપાલાના વિરોધમાં રહેલો આ વિસ્તાર છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં જયારે ભાજપની મીટિંગ હતી, તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના જે ભાજપ સંગઠનના પ્રમુખ હતા તે પણ હાજર હતા. અને વિધાનસભા ચોટીલા વિસ્તાર આવેલો છે, તો ચોટીલા વિસ્તારના વિધાનસભાના ધારાસભ્ય પણ હાજર હતા. તે દરમિયાન ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા કાળા કલરના વાવઠા કલરના કપડાં લઈને વાવઠા ફરકાવ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી. અને મોટી સંખ્યામાં જયારે પુરુષોત્તમ રૂપાલાના સમર્થકો કાર્યકરો અહીંયા હાજર હતા, ત્યારે ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા કાળા વાવઠા ફરકાવવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળ ઉપર જઈને જ આ બધાની અટકાયત કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જી, આભાર જયદેવસિંહ, આપ જોડાઈને વિગતો આપી તે માટે. મોડથરા મુકામે ભાજપનો શક્તિ કેન્દ્રનો કાર્યક્રમ હોય ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે. અને જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી થાનગઢના ફરતા કોઈ પણ ગામમાં ભાજપનો કાર્યક્રમ હશે તો ત્યાં ક્ષત્રિયો લોકશાહીની ડબે વિરોધ પ્રદર્શન જરૂરથી જરૂર કરશે. અમારી એક જ માંગ છે, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો.